નમસ્કાર મિત્રો સરકારી યોજના ભરતી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ગુજરાત સરકારના કેબિનેટ બેઠકની અંદર આજે મહત્વનો એક નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય અંતર્ગત મિત્રો અત્યાર સુધીની જે લાઇસન્સની પ્રક્રિયા થતી હતી એ લાઇસન્સની પ્રક્રિયા આરટીઓ ઓફિસ અને જે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા એક નવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આઈટીઆઈ ખાતેથી લાઇસન્સની પ્રક્રિયા પણ થશે આ અંગે અત્યારે સરસ મજાના એક મોટા સમાચાર આવી રહ્યા છે કે લાયસન્સની પ્રક્રિયા જે વિવિધ પ્રક્રિયા હોય છે લાઇસન્સની અંદર જે સર્વિસ હોય છે એ અત્યારે ગ્રામ પંચાયત ઉપર આપવાની વાત કરવામાં આવી છે એ ગ્રામ પંચાયત હોય છે એની અંદર આ સેવા મળશે સાથે સાથે ખેડૂતો માટે જે સિંચાઈની પાણીની વ્યવસ્થા સરકાર દ્વારા કરાઈ છે એ એ ક્યારથી શરૂ કરાશે એ અંગે પણ સરકારે કહી દીધું છે અને સાથે સાથે રાજ્યવ્યાપી સેવા સેતુનો કાર્યક્રમ જે રાજ્ય સરકાર દ્વારા સાતમા તબક્કાનો શરૂ કરાયો છે એ અંગે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે તો મિત્રો જોઈ લઈએ મહત્ત્વની અગત્યની માહિતી આ વિડીયોમાં તો મિત્રો કેબિનેટ બેઠક દ્વારા આજે એક સરસ મજાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકારનું જે કેબિનેટ મળ્યું હતું એમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત જે ચાર મહત્ત્વની સેવાઓ છે એ ઈ ગ્રામ પંચાયત ઉપરથી થશે એટલે કે તમારી જે ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયતની અંદર જે વીસી હોય છે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય છે ગ્રામ પંચાયતના ત્યાંથી જ હવે લાઇસન્સની પ્રક્રિયા બનશે લાઇસન્સ માટે તમારે જે ડુપ્લિકેટ લાઇસન્સ કઢાવવાનું હોય છે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે તમારે રિન્યૂ કરાવવું હોય છે અને રિન્યૂ સિવાયની બીજી બે લાઇસન્સની મહત્ત્વની પ્રક્રિયાઓ છે એ તમારા ગ્રામ પંચાયત ઉપર જે વીસી મિત્ર હોય છે એ વીસી દ્વારા ગ્રામ પંચાયતથી જ થઈ જશે એ ગ્રામ પંચાયત ઉપર વીસી મારફતે જે અરજી કરશો એના માટે નોમિનલ ફી વીસ રૂપિયા રાખવામાં આવી છે આ અંગે સરકાર અત્યારે કેબિનેટની બેઠકમાં જાહેરાત કરી છે ઓફિશિયલ પરિપત્ર અને જે સર્ક્યુલર આવવાનું હજી બાકી છે આવશે એટલે અમારા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં નાખી દેશું ત્યાં સુધી આ મહત્વના સમાચાર છે કે ગ્રામ પંચાયત ઉપર લાઇસન્સની પ્રક્રિયા હવે મેળવી શકાશે લાયસન્સની અંદર વિવિધ પ્રક્રિયા હોય છે એની અંદર ચાર પ્રક્રિયા હોય છે મહત્વની એ ગ્રામ પંચાયત ઉપરથી થશે અને મહત્ત્વની જે હોય છે લાઇસન્સની એ પ્રક્રિયા હજી પણ આરટીઓ ઓફિસ જે હોય છે જિલ્લા કક્ષાએ ત્યાં જવાનું રહેશે અને આઈટીઆઈ ખાતે જે લર્નિંગ લાઇસન્સ માટેની જે પરીક્ષા હોય છે એ ત્યાં આપવાની રહેશે વધુમાં મિત્રો જણાઈએ તો રાજ્ય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ જાહેર કરાવી દીધો છે આ સેવાસેતુ કાર્યક્રમ છે પાંચ જાન્યુઆરી સુધી ચાલશે બે હજાર બાવીસ સુધી તો મિત્રો વાત કરીએ કે સેવાસેતુ કાર્યક્રમ સેવા સેતુ કાર્યક્રમ એ રાજ્ય સરકાર દ્વારા બાવીસ ઓક્ટોબર બે હજાર એકવીસથી શરૂ કરાયેલો કાર્યક્રમ છે આ સેવા સેતુ કાર્યક્રમ છે એ રાજ્ય સરકારની સાતમા તબક્કાનો સેવા સેતુ છે એ અગાઉ એકથી છ તબક્કાનું સુધી કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરાયો છે અને રાજ્યભરમાં કુલ પચીસો જગ્યાએ આ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે યોજાશે જે સાતમા તબક્કાનો સેવા સેતુ છે એ રાજ્યની અંદર વિવિધ વિભાગો હોય છે એ તમામ વિભાગોની કુલ છપ્પન અને સત્તાવન જેટલી સેવાઓ અહીંયા આપવામાં આવતી હોય છે સેવા સેતુની અંદર મિત્રો સેવા સેવાસેતુની અંદર મહત્વના વિભાગોની વાત કરીએ અને સેવાઓની વાત કરીએ તો રેશન કાર્ડની તમામ સેવાઓ આધાર કાર્ડની તમામ સેવાઓ બેંકની તમામ સેવાઓ વૃદ્ધ સહાય યોજનાને સંલગ્ન ફોર્મ હોય છે અને જે સમાજ કલ્યાણના જે વિભાગો હોય છે એમની સેવાઓ પ્રધાનમંત્રીની તમામ જે યોજનાઓ છે એની તમામ માહિતી ત્યાંથી મળી જશે બેંકની તમામ સેવાઓ જીબીની તમામ સેવાઓ જંગલ ખાતાની પશુપાલનની અને આરોગ્યની તમામ સેવાઓ ત્યાંથી મળી રહેશે મિત્રો સેવા સેતુનો જે સાતમો તબક્કો છે એમાં નિર્ધારિત કરેલો હોય છે કે એક કલસ્ટર હોય છે ક્લસ્ટર એટલે કે કોઈ પણ એક ગામ નક્કી કરેલું હોય છે એક ગામ કે જ્યાંથી ફ્રિકવન્સીમાં નજીકના ગામડાઓ અડીને આવી જાય પાંચથી છ ગામ એવી રીતે નક્કી કરાયેલ એક ગામ હોય છે ગામની જગ્યાએ સમગ્ર વૈવર્તંત્ર તાલુકાનું હોય છે એ તમામ ત્યાં આવી જાય છે જે વૈવર્તંત્ર હોય છે તાલુકાનું કે જિલ્લાનું એ તમામ વૈવર્તંત્ર દ્વારા તમામ વિભાગોના ત્યાં અધિકારીઓ અને કર્મચારી આવી જતા હોય છે અને લોકોને વિવિધ સેવાઓ એક જ સ્થળે એક જ દિવસમાં મળે એવી રીતે ત્યાં આયોજન કરવામાં આવતું હોય છે એ જ સેવા સેવાસેતુ કાર્યક્રમ છે રાજ્ય સરકારનો જ્યાંથી ખેડૂતોને અને અન્ય લાભાર્થીઓને ઈઝીલી સરળતાથી લાભ મળી રહે એ માટેનું આ મહત્વનો જે સેવા સેવાસેતુ કાર્યક્રમ છે સરકાર દ્વારા જાહેર કરાયો છે મિત્રો વધુમાં તમને વાત કરીએ તો સિંચાઈ માટે સરકાર દ્વારા ખેડૂતોને પાણી આપવામાં આવશે આ શનિવારથી રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે ખેડૂતોને જે ચેક ચેકડેમ અને જળાશયો અમુક બાકી છે ત્યાં પાણી છોડવામાં આવશે અને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે મિત્રો અમારી સાથે જોડાવા માંગતા હો તો સરકારશ્રીની અમે વિવિધ યોજનાઓને ભરતી માટે તમામ માહિતી આપતા હોઈએ છીએ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે તમે આ નંબર ઉપર જોઈન લખીને મોકલી શકો છો અમારા સરકારી યોજના ભરતી પર તમે અમને ફોલો કરી શકો છો અમને ફોલો કરવા માટે તમે તમે ટેલિગ્રામમાં અમારી સાથે જોડાઈ શકો છો ફેસબુકમાં અને ઓલરેડી અમારી સાથે તમે યુટ્યુબમાં જોડાયેલા છો એ તમામ મિત્રો અમારી સાથે જોડાઈ શકે છે અને ગૂગલમાં સરકારી યોજના ભરતી ડોટ કોમ સર્ચ કરવાથી અમને તમને અમારી વેબસાઇટ ઉપર સંપૂર્ણ માહિતી સરકારની વિવિધ યોજનાઓને ભરતીની ત્યાંથી મળી જશે ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો જય જવાન જય કિસાન